गुड मॉर्निंग स्टूडेंट्स। अगाउना वीडियो में आपणे जोयुं हतुं के जमन अने जंकू पोते परगाम पोताना छीबड़ा वेचवा माटे आव्या छे। एमनी पासे धनिक वर्गना लोकोमां खेसदारी शेठ अने वेपारी सुमनलाल अने एक सोनाना घरेणाथी सजी दजीने आवेली एक धनिक वर्गनी स्त्री अने पोलीस आ बधा एमनी पासेथी छीबड़ा केवी रीते लई जाय छे एनी वात आपणे जोई। खेसदारी छे ए छीबड़ा लेवा माटे खूब ज रकजक करे छे। खेसदारी वेपारी अने भाव ओछो करवा प्रयास करे छे। सुमनलाल छे जे भावे आपे भावे एनी पासेथी छीबड़ा लई लीधा। पोलीस छे तो पोलीसे पूछ्या वगर जे छीबड़ू ઉઠાવીને ત્યાંથી ચાલતો થયો અને જે ધનિક સ્ત્રી આવી હતી એ સ્ત્રીએ પણ પોતે નમતું ચોખાવીને ઉપર એક ચીર મફતમાં લઈને આ રીતે જમન અને જંકુ પાસેથી છીબડા લઈ લીધા છે। એટલે સુમનલાલ આવે છે, સુમનલાલે બધા છીબડા જમન જંકુ એ જે ભાવે આપે એ ભાવે લઈ લીધા અને પાછળથી થોડા પાંચ છીબડા વધતા હતા એ પાંચ છીબડા પણ જમન જંકુએ એમને મફત તોડ્યા વગર જ આપી દીધા। અને આ બંને પતિ પત્ની જે મીઠો સંવાદ કરી રહ્યા છે એ સંવાદમાં સુમનલાલને રસ પડતા પોતે બધા છીબડા પોતાના નોકર સાથે મોકલાવી દીધા અને પોતે જમન અને જંકુના સંવાદને સાંભળવા માટે ત્યાં જ ઊભા રહે છે। જમન જંકુ મીઠી મીઠી વાતો કરતાં કરતાં પોતાની બધી જ વસ્તુઓને સમેટી લે છે અને પછી ત્યાંથી ઘરે જવા માટે નીકળે છે। એ વખતે સામાનથી ભરેલો જે સુડલો છે એ સુડલો જંકુ એના માથા પર મૂકે છે અને છોકરાને જમન લઈ લે છે અને છોકરો એના માથા પર પિતાના માથા પર માથું નાખીને એ વખતે સૂઈ જાય છે। ત્યાં સુધી આપણે અગાઉના વિડીયોમાં ભાગ જોયો હતો। હવે બંને રસ્તામાં જ્યારે જાય છે ત્યારે શું સંવાદ કરતા જાય છે એની વાત આપણે આગળ કરીએ। તો છેલ્લે બંને રામ રામ કહીને સુમનલાલને રામ રામ કહીને નીકળે છે અને કહે છે કે તમારા પ્રતાપે જ આજે હવે અમે રોટલા ભેગા થઈશું, તો તમારી મહેરબાની પ્રતાપ તમારી। ત્યારે સુમનલાલ એમને જવાબ આપતા કહે છે કે પ્રતાપ તમારી મહેરબાનીનો છે, મહેનતનો છે, મારો નથી। એમ કહીને સુમનલાલ એમને એમની મહેનતને બિરદાવે છે। સાથે સાથે ઉજળિયાત જુવાનના મોંમાંથી બહેન શબ્દ સંબોધાતા જંકુને એક નવી દુનિયાના દ્વાર ઉઘડી પડ્યા હતા। ઉજળિયાત વર્ગ એટલે કે આવા શેઠિયાઓના મોંમાંથી એના માટે આ બહેન શબ્દ સાંભળ્યો એટલે એના હૃદયમાં જાણે નવી આશાનું કિરણ ઉદ્ભવ્યું। નવી દુનિયાના દ્વાર ઉઘડી પડવા એટલે કે જીવનમાં નવી આશાનું કિરણ ઉદ્ભવ્યું। નવી દુનિયાના દ્વાર ઉઘડી જવા એટલે જીવનમાં નવી આશાનું કિરણ ઉદ્ભવ્યું। જીવનમાં નવી આશાનું કિરણ ઉદ્ભવ્યું, જીવનમાં નવી આશાનું કિરણ ઉદ્ભવ્યું એટલે કે એના ઉજળિયાત વર્ગના એટલે ધનિક વર્ગના ભાઈના મોઢેથી પોતાના માટે આવો બહેન શબ્દ સંબોધાતા એને નવી આશાનું કિરણ એના હૃદયમાં ઉદ્ભવ્યું। હું રાજ પર આવીશ ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ, હું જ્યારે રાજ પર આવીશ તમારે ગામ ત્યારે હું તમારે ત્યાં આવીશ એવું એમને કહ્યું। જરૂર જરૂર આવજો ભાઈ, આ ગગાના સમ છે તમને। ગગાના એટલે પોતાના દીકરા માટે શબ્દ વાપર્યો, લાડકવાળો શબ્દ ગગો એટલે કહે છે કે આ ગગાના સમ છે, તમારે જરૂર આવવાનું છે। કેસુડાની વદરાઈ સંકેલીને જ્યારે સંધ્યા ચંપાધારની પાછળ ઉતરી ગઈ હતી એટલે કેસુડા જેવી રતાશ્ય વાતાવરણમાં ફેલાવીને સાંજ જ્યારે ચંપાની ધાર પાછળ ઉતરી ગઈ હતી અને આઠમનો ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓની દુધિયા રંગની ઓઢણીઓ દેતો હતો, આઠમના દિવસે ઉગેલો ચાંદો પોતાની વાદળીઓથી જાણે કન્યાઓને ઓઢણી દેતો હોય એવી દેતો હતો, ત્યારે ત્રણ ઠેકાણે ત્રણ તરણની વાતો ચાલી રહી હતી। એવા વાતાવરણમાં ત્રણેય ઠેકાણે ત્રણ જુદા જુદા પ્રકારની વાતો ચાલી રહી હતી। પેલા કેસદારી શેઠિયા પોતાની બહેનને ઘેર આવેલી જાનના માણસોને સુમનલાલનો દાખલો આપી કોલેજમાં ભણનારની વ્યવહાર કુશળતાની મશ્કરી મારતા હતા। ત્રણ જગ્યાએ ત્રણ પ્રકારની વાતો ચાલી રહી હતી।
तो ત્રણ જગ્યાએ કઈ કઈ? એક સુમનલાલના ત્યાં, બીજી પેલા કેસદારી વેપારીને ત્યાં, અને ત્રીજી આ જમન અને જમકુને ત્યાં. તો સાંજ ઢળતી હતી એવા સમયે ત્રણ પ્રકારે ત્રણ જગ્યાએ જુદી જુદી વાતો ચાલી, જુદા જુદા તરેની જુદા જુદા પ્રકારની વાતો ચાલી રહી હતી. કેસદારી શેઠિયા પોતાની બહેનને ઘેર આવેલી જાનના માણસોને, કેસદારી વેપારી પોતાની બહેનને ઘેર જાનાવી હતી એમાં જાનમાં આવેલા માણસોને આ સુમનલાલે કરેલી ખેસદારીના મતા અનુસાર સુમનલાલે મૂર્ખાઈ કરી હતી. એટલે એ ખેસદારી વેપારી પોતાને ત્યાં આવેલા મહેમાનોને સુમનલાલનો દાખલો આપીને કોલેજમાં ભણનારા લોકો આવા હોય, કોલેજમાં ભણનારા લોકો વ્યવહાર કુશળ ના હોય એવી વાત કરીને એની મશ્કરી ઉડાવતા હતા. વાણિયા વિના રાવણનું રાજ ગયું તે રીતે બાપા એ જૂની કહેવત એમણે લાખ રૂપિયાની કહી જણાવી. વાણિયા બુદ્ધિ એનામાં નહોતી, કોલેજમાં ભણનારા લોકો આવા ન હોય એવી મશ્કરી મારતા હતા, અને એની જૂની કહેવતને એમણે લાખ રૂપિયાની કહી જણાવી. એટલે વાણિયા વિના રાવણનું રાજ ગયું. વાણિયા બુદ્ધિ હોય તો રાજ સારી રીતે ચાલે, અને આજના આ કોલેજમાં ભણતા જુવાનિયાઓમાં આવી વાણિયા બુદ્ધિ હોતી નથી એટલે બધું ધનોત પનોત નીકળી જાય છે એવી વાત કરતા એ કહે છે કે એ કહેવત અહીંયા લાખ રૂપિયાની એમ કે ઠરી હતી. એમ કરીને સુમનલાલની આ કેસદારી વેપારી મશ્કરી કરે છે. ઘેરે પોતાની બહેનના લગ્ન હતા. તેની ધમાલમાંથી છાની માની પોતાની જુવાન પત્ની સવિતાને મેળી ઉપર બોલાવીને સુમન અમરાપરાનો કેળો બતાવતો હતો. એટલે ઘરે મહેમાન આવેલા હતા, લગ્ન હતા, તે બધાની ભીડમાં, મહેમાનોની ભીડમાં પણ પોતાની પત્નીને મેળી ઉપર લઈ જાય છે સુમન, અને પછી અમરાપર જવાનો જે રસ્તો છે એ રસ્તો બતાવતા કહે છે, સવિતા એ કેળે બે વર વહુ ચાલ્યા જાય છે. આ અમરાપરનો જે રસ્તો છે એ રસ્તા ઉપર બે વર વહુ ચાલ્યા જાય છે, એનું તે સાચું અને સહજીવન છે. એની પત્નીને મેળી ઉપર લઈ જઈને એ રસ્તો બતાવે છે અને કહે છે કે જે પતિ પત્ની જાય છે એમનું જ સાચું અને સહિયારું જીવન છે. મરતા મરતા પણ એ જીવતરના તોફાનો સાથે રહી વિંજે છે. જીવતરના તોફાનો વિંજવા એટલે કે સંઘર્ષોનો સામનો કરવો. જીવતરના તોફાનો વિંજવા, જીવતરના તોફાનો વિંજવા, સંઘર્ષોનો સામનો કરવો, જીવનમાં આવતા સંઘર્ષોનો સામનો કરવો. જીવતરના તોફાનો વિંજવા એટલે કે સંઘર્ષોનો સામનો કરવો. એટલે એ લોકો સંઘર્ષોનો સામનો કરે છે. આપણું સહજીવન કેવળ સિનેમામાં, ફોટોગ્રાફમાં અને રાતના 5-6 કલાકમાં છે. આપણું જે સહજીવન છે એટલે કે ધનિક વર્ગનું જે સહજીવન છે, આખો દિવસ પતિ પત્ની સાથે રહેતા નથી. થોડોક સમય ક્યાંક ફુરસદનો સમય લઈને ક્યાંક સિનેમા જોવા ગયા હોય તો, અથવા તો રાતના 7-8 કલાક જે સાથે રહીએ એટલું જ આપણું સહજીવન છે. એટલે અને ક્યાંક કોઈ પાર્ટી ક્લબમાં ગયા હોય તો. એટલે કહે છે કે મળતા મળતા પણ એ જીવતરના તોફાનો સાથે રહીને વિંજે છે. જીવનના અંતિમ શ્વાસ સુધી એ પોતાના એકબીજાની સાથે રહીને પોતાનું જીવન સુખમાં કે દુઃખમાં એ ગુજારે છે. આપણું સહજીવન કેવળ સિનેમામાં, ફોટોગ્રાફમાં અને રાતના 5-6 કલાકમાં છે. ફોટોગ્રાફમાં એટલે સાથે ફ્રેમમાં એકસાથે પતિ પત્નીનો ફોટો મડાયેલો હોય એમાં, અને સિનેમા જોવા જઈએ ત્યારે, અને રાતના 6-7 કલાક જોડી રહીએ એમાં છે. હું વકીલ થઈશ ને તું કુટુંબમાં રોવા કૂટવાનું કરીશ, મારું ભઠિયારખાનું કરીશ. ભઠિયારખાનું એટલે કે હિન્દુ સિવાયની કોમનું મોટું રસોડું, હિન્દુ સિવાયની ભઠિયારખાનું, હિન્દુ સિવાયની કોમનું મોટું રસોડું.
એટલે કહે છે કે હું મારું ભઠિયારખાનું કરીશ, મારો ક્લાર્ક પણ નહીં બની શકે. અને દ્રોણા જુએ છે કેમ કે તું હું નોકરી કરીશ અને તું ઘેર રહીને રસોડું સંભાળીશ, આ સિવાય આપણું સાથે રહેવાનું ક્યારેય બનશે નહીં અને મારો ક્લાર્ક પણ તું બની શકીશ નહીં. દ્રોણા જુએ છે આ જીવનથી, આવા પતિ પત્નીના સાથ સહકાર વિનાના જીવનથી મને ઘૃણા છે, નફરત છે. આ સહનાવવતુ સનૌ ભુનક્તુ સહવીર્ય કરવા વહી. સંસ્કૃતમાં એ બોલે છે કે અમારા બંનેનું રક્ષણ કરો, ભરણ પોષણ કરો, અમે પૂરી શક્તિથી કામ કરીએ. આ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહવીર્ય કરવા વહી, એટલે કે અમારું રક્ષણ કરો, ભરણ પોષણ કરો અને અમે પૂરી શક્તિથી કામ કરીએ. ના 21 કોડ, વાર જૂઠા બોલાયેલા મંત્ર પર. આ જે મંત્ર છે કે અમારું રક્ષણ કરો, અમારું ભરણ પોષણ કરો, અમે એમ પૂરી શક્તિથી અમે કામ કરીએ, એ જે મંત્ર છે એ કરોડ વખત આપણે બોલેલા છીએ. અને આ મંત્રને આપણે જૂઠો બોલાયેલો મંત્ર, કારણ કે એ પ્રમાણે તો પછી ક્યારેય આપણે વર્ત્યા જ નથી, તો એ જૂઠા બોલાયેલા મંત્ર પર, એ મંત્રના આચરનારાઓ તો આ જાય હમરા પરના કેળા ઉપર. આ મંત્રનું પૂરેપૂરું જ્યારે પતિ પત્નીને લગ્નની ચોરીમાં જ્યારે એકબીજા સાથે વચનબદ્ધ થાય છે એ વખતે એમ કે આ મંત્ર એ વખતે ઉચ્ચારાય છે કે અમારું રક્ષણ કરો, ભરણ પોષણ કરો અને અમે પૂરી શક્તિથી કામ કરીએ. તો એ વખતે એ જે મંત્ર બોલાય છે, કરોડો વખત બોલાયેલો આ મંત્ર આપણા જીવનમાં ખોટો પડે છે એમ કહે છે. આ મંત્રને સાચા અર્થમાં આચરનારા તો જાય છે હમણાં બંને કેળે, એટલે કે બંને પતિ પત્ની જે જઈ રહ્યા છે જમન અને જમવું, એ જ આ મંત્રનું પૂરેપૂરું પાલન કરે છે એવું સુમનલાલનું કહેવું છે. એ ગરીબ છે છતાં પોતે પતિ પત્ની પોતે સુખ અને દુઃખમાં એકબીજાનો પૂરો સહકાર અને સાથ આપે છે. જ્યારે આપણે ધનિક વર્ગના લોકો થોડા ક્ષણો માટે જ પોતે પતિ પત્નીનો સાથ એમ કે આપીએ છીએ, સાથે રહીએ છીએ, એટલે આ મંત્રને આપણે ખોટું પાડીએ છીએ. એનું સાચી રીતે આચરનારા તો આ પતિ પત્ની જ છે એવું સુમનલાલ પોતાની પત્નીને સમજાવે છે. માતાના સૌ અમરા પરને કેળે પુરુષ ખભે છોકરું સુવાડીને સ્ત્રીના હાથમાં હાથ પરોવી કહેતો હતો. હવે પહેલી વાત આપણે જોઈ, કહી તો કેસદારી વેપારી છે એ સુમનલાલની મજાક ઉડાવે છે. બીજી વાત કહી જોઈ તો સુમનલાલ છે એ પોતાની પત્નીને બંનેના જોડાની, બંને પતિ પત્નીના અજોડ જોડાની વાત કરીને એને સાચું સહજીવન કોને કહેવાય એનું ઉત્તમ ઉદાહરણ છે એમ કહીને એની પત્ની સાથે જે વાત કરી છે એ બીજી ચર્ચા. અને ત્રીજી ચર્ચા હવે કહી છે તો પતિ પત્ની જ્યારે ગામ જાય છે પોતાને, ત્યારે રસ્તામાં જે વાતો કરતાં કરતાં જાય છે એ તો અહીંયા માતાના સમ અમરા પરને કેળે પુરુષ ખભે છોકરું સુવાડીને સ્ત્રીના હાથમાં હાથ પરોવી કહેતો હતો. એટલે જમન પોતાના ખભા પર છોકરાને સુવાડીને બંને જે ચાલ્યા જતા હતા અને એના માના સમ ખાઈને જમન જમકુને કહે છે, આજ તો મને ખાઈ ગઈ હતી, 5 વર્ષથી વાડા વાવતા આજે ગળ આવી ગયો તો એમાં ઉડ્યા સપાઈએ ઉપર ચીર માગનારી બાઈએ ને શેઠિયાએ તો મારી ખોપરી ફાટ ફાટ કરી દીધી. 5 વર્ષથી વાડા આપણે ઉછેરીએ છીએ અને આજે તો એ વાડામાં ઉછેરીને મહેનત કરીને જે આપણે ચીબડા એકઠા કર્યા હતા એને લઈ જનારા કોણ? પેલો સિપાઈ, પેલી મફત ઉપર ચીર માગનારી અને પેલો શેઠિયો જે મફતના ભાવે માગતો હતો. એ ત્રણેયની વાતોથી મારી ખોપરી એમ કે ફાટ ફાટ થઈ ગઈ હતી, એટલે અતિશય ગુસ્સો આવ્યો. ખોપરી ફાટ ફાટ થઈ જવી એટલે અતિશય ગુસ્સો આવ્યો, એટલે આ ત્રણેયના વર્તને તો મને અતિશય ગુસ્સો લવડાવ્યો હતો. એવી વાત કરતાં કરતાં બંને પતિ પત્ની રસ્તામાં ચાલ્યા જાય છે. અરે ગુંડા, ખોપરીને તો ટાઢી રાખીએ, એટલે કે મગજને તો શાંત રાખવું જોઈએ ને એમ કે ખોપરીને તો ટાઢી રાખીએ એટલે કે મગજને તો શાંત રાખવું જોઈએ ને ખોપરી ટાઢી રાખવી એટલે મગજ શાંત રાખવું ખોપરી ટાઢી રાખવી એટલે મગજ શાંત રાખવું મગજ શાંત રાખવું
અને ઉપરી ફાટ ફાટ થઈ જવી એટલે અતિશય ગુસ્સો આવવો. ઉપરી ફાટ ફાટ થઈ જવી એટલે અતિશય ગુસ્સો આવવો. એટલે જમન કહે છે કે મને ખૂબ ગુસ્સો આવ્યો હતો ત્યારે જમકું એને સમજાવે છે કે મગજને તો શાંત રાખવું જોઈએ ને. નાના આમ લોહીના પાણી કરે જો રોટલો ન બાંધતા હોય તો પછી મેરકાની ટોળીમાં ભરવું શું ખોટું. મેરકાની એટલે ચોરી કરનારાઓની ટોળી. ચોરી કરનારાઓની ટોળીમાં ભરવું શું ખોટું. જો આટલી મહેનત કરે આપણે રોટલો ના ભાણતા હોઈએ તો આ ચોરી કરીને જે લોકો ખાય છે એમની ટોળીમાં જ ભળી જવું જોઈએ એમ કહે છે. રોયા ચોરી બાઈએ વરની ચીંટીઓ ભર્યો. ચૂંટલી ભરીને કહે છે કે રોયા ચોરી કરાતી હશે. માતાના સમ કદીક છે ને બે મહિનાની જેલ મળે એટલું જ ને. ચોરી કરીએ તો ચોરીના આરોપમાં આપણને બે ત્રણ મહિના જેલ મળે એટલું જ નહીં પણ પછી આવી રીતે આપણી મહેનત ઉપર પાણી ફેરવવાવાળા લોકો તો ના હોય ને ત્યાં એમ. એટલે કહે છે કે માના સૌ બે ત્રણ મહિનાની જેલ મળે એ જ ને. બસ એ તારે મન કાંઈ નહીં. એ કહે છે કે તને બે ત્રણ મહિનાની જેલ થાય તારે મન કશું જ નથી. બાઈએ પ્રેમનો ટૂંકારો માંડ્યો. પ્રેમથી એને કહ્યું કે તારે મન બે ત્રણ મહિના એટલે મારાથી જુદા રહેવું એ તારે મન કશું જ નથી એમ. ના રોટલા તો ત્યાંય મળે છે. જમન કહે રોટલા તો જેલમાંય મળે છે. ઉલટાના બે ટાણા બબ્બે રોટલા દાળ અને શાક પેટ પૂરતા આપે. બે ટાણું એટલે બે વખત રોટલા અને શાક અને દાળ આપણને પેટ ભરીને ખાવા મળે. અહીંયા ઘરે તો પૈસા હોય તો બે ટાણા મળે ના હોય તો ના પણ મળે. એટલે ત્યાં તો બે ટંકનું ખાવાનું એ પેટ ભરીને મળે એમ કહે. પણ ત્યાં તમને બે વાના નહીં મળે. બે વાના વાના એટલે વસ્તુ. તને બે વસ્તુ ત્યાં નહીં મળે એમ કહે છે. વાના એટલે વસ્તુ. બે વસ્તુ તને મળશે નહીં. તારા આંસુડા નહીં સુકાય અને તારા આંસુ સુકાશે નહીં. શું નહીં મળે એને પૂછ્યું જમને. શું નહીં મળે. એક તારી આ જમકુ ને બીજો તારો આ દીકરો ઝીણીયો. એના દીકરાનું નામ શું છે ઝીણીયો. એટલે કહે છે એક તને જમકુ નહીં મળે અને બીજો તને ઝીણીયો નહીં મળે. એટલેથી કરીને જ આ વાડા પાઈને પ્રાણ નીચોવું છું ને. પછી જમને શું કહ્યું. એટલા માટે તો આ વાડામાં રહીને પ્રાણ નીચોવું છું ને. એટલે કે વાડા ઉછેરવા માટે મહેનત કરું છું ને. ચોરી કરવા જતો નથી. નહીં તો ક્યારને ક્યારનો એ ચોરી કરવા જતો રહ્યો હોત અને ચોરી કરીને પેટીયું રળ્યું હોત. અને પણ તું અને ઝીણીઓ મને મારાથી અલગ ન થાવ એ માટે થઈને હું ચોરી કરવા માટે જતો નથી અને આટલી આખરી મહેનત કરું છું એમ કહે છે. એટલેથી જ કરીને આ વાડા પાઈને પ્રાણ નીચોવું છું ને. બાકી આ દુનિયા આ શેઠ સાવકાર ને આ સપરડા તો હવે મને ચોર જ બનાવી રહેલ છે. આ દુનિયાના લોકો ખરેખર આ સાવકારો આ શેઠ અને સાવકારો મને ચોર જ બનાવવાના છે. અને આ સિપાહીઓ સપરડા એટલે સિપાહીઓ પણ મને ચોર જ બનાવી દેવાના છે. કેમ આમ હારી જાય છે. પોતાના પતિના આવા નર્વસ વચનો સાંભળીને એને આશ્વાસન આપતા એ કહે છે કે આમ હારી કેમ જાય છે. જમકુએ ચાંદાના ઉજાસમાં ધણીની આંખો ભીની થતી ભાળી. ચંદ્રના અજવાળામાં પોતાના પતિની આંખમાં આવેલા આંસુ એને જોયા. એટલે ધણીની આંખો ભીની થતી ભાળી. એના સાદમાં પણ ખરેડી પડી હતી. ખરેડી પડવી એટલે અવાજમાં ખરખરી આવવી. રડતા રડતા બોલીએ અને જેવું બોલાય ને એને અવાજમાં ખરખરી પડી કહેવાય. એટલે ખરેડી પડવી. ખરેડી પડવી અવાજમાં ખરખરી આવી. એટલે કહે છે કે એના સાદમાં એ બોલતો હતો એની આંખમાં આંસુ આવી ગયા હતા. એનો ભાસ એના અવાજમાં થતો હતો. એણે ધણીને શરીરે હાથ વીંટીને હૈયા સાથે ચોપ્યો. અને એ બહાદુર મરદ થઈને આવા માઠા વચાર
ठाकरजी ने याद करे छे अने आवो मरद पुरुष थईने आवा खोटा विचार करे छे, खराब विचारों करे छे। ठाकरनी बात हवे नथी गमती, हवे भगवाननी बातो गमती नथी, भगवानने याद करवू ये गमतुं नथी, केम के भगवान आपणने आवा दाड़ा देखाड़े छे। एम કીડીને કણને હાથીને હારો દેનારો મરી ગયો લાગે છે। હારો એટલે છ મણનું વજન, હારો એટલે છ મણનું વજન, હારો છ મણનું વજન। એટલે કહે છે કે કીડીને કણને હાથીને મણ દેનારો મરી ગયો લાગે છે, આપણા ઉપર જરાય એની દયા નથી। ગાંડા સંજ્યા ટાણે ઠાકરનું હીણું ન બોલીએ, હીણું એટલે ખરાબ, એટલે સાંજના સમયે ભગવાનનું ખરાબ બોલવું જોઈએ નહીં। તારે ખભે તો જો ઝીણીઓ જંપીને સૂતેલો છે, તું ઝીણીયાનો તું વિચાર કર, ભગવાન વિશે આવું બોલે છે તો ભગવાન આપણું કંઈક અહિત કરે, અને અહિત કરે તો પછી આ ઝીણીયાનું શું। એટલે એમ કહે છે કે ઝીણીઓ જંપીને સૂતેલો છે, તારે ખભે તો જો, પણ ત્યારે આ તું ને હું બે તૂટી મૂવા, એટલે જમન કહે છે કે તું ને હું મજૂરી કરીને તૂટી ગયા તો એ તાજો રોટલો કેમ ન મળે, તો એ આપણે ઊનો રોટલો કેમ નથી મળતો। આ મલક બધો બંગલા મેળવીમાં માલે છે, આખું જગત બંગલા બાંધીને એમાં માહલે છે, માલે એટલે મહાલવું માલે છે। ને કંઠાહારને હીરા પહેરે છે, કંઠાહાર એટલે કંઠનું ગરેલું, કંઠાહાર એટલે કંઠનું ગરેલું, કંઠનું ગરેલું એટલે ગળાનું ગરેલું, એટલે મલક આખો કંઠાહાર પહેરે છે અને મેળીએ મોટી મોલાતોમાં રહે છે। જ્યારે આપણે આટલી મજૂરી કરીએ છીએ તો એ આપણી પાસે ઉના રોટલા ખાવા જેટલું આપણા નસીબમાં નથી। એમ ગંઠાહારને હીરા પહેરે છે, તારા મારા જેવા દસ નભે એટલી તો એની એઠ રોજ ગટરોમાં પડે છે। એઠ એટલે એઠવાડ, તારા મારા જેવા દસ જણા ખાઈ શકે એટલી એઠવાડ તો આ ધનિક વર્ગ લોક ગટરમાં જવા દે છે। એમ ફોનોગ્રામ અને દુઃખો ધૂળ પાપ વગર એના દાડા ખૂટતા નથી। ધ્વનિ તરંગોને અંકિત કરનારું યંત્ર એટલે ફોનોગ્રામ, ફોનોગ્રામ એટલે ધ્વનિ તરંગોને અંકિત કરનારું યંત્ર। ફોનોગ્રામ અને ધૂળ પાપ વગર એટલે નકામી વસ્તુ, ધૂળ પાપ એટલે નકામી વસ્તુ, ધૂળ પાપ વગર એના દાડા ખૂટતા નથી। ત્યારે આપણને તો પૂરી ઊંઘે નહીં, આતે શું, એ લોકો આખો દિવસ એટલે મોજ મસ્તીમાં પોતાનું જીવન ગુજારે છે, ને આપણને તો જીવનમાં થાક ઉતારવા માટે પૂરતી ઊંઘે મળતી નથી, કેટલું ભેદભાવ। એટલે આતે શું, તને વિચાર વિચારવાયું ઉપડ્યો, એટલે કે ખૂબ વિચાર આવ્યો, આમ તને વિચારવાયું ઉપડ્યો છે આવવાનું, પછી કે મારા જૂની વર્કશીટ હોય એમ કે ગંઠાહારને હીરા પહેરે છે, મારા તારા જેવા દસ નભે એટલી તો એની એઠે રોજ ગટરોમાં પડે છે। ફોનોગ્રામ અને ધૂળપાપ વગર એના દાડા ખૂટતા નથી, આમ એને પોતાના મનની ગળાશ, પોતાના મનની ગળાશ એને શું કરી કાઢી, અને કહે છે કે તને વિચારવાય ઉપડ્યો, એટલે ખૂબ વિચાર વિચારવા માંડ્યો છે, મારું મન મૂંઝાય છે, કહે છે મરણ પછી મારું મન મૂંઝાય છે। મેરકાની ટોળી મહિને 15 દાડે કેટલું પાડે છે જાણે છે, મેરકાની ટોળી છે એ 10-15 દાડે કેટલું કમાય છે એ જાણે છે, એમ કહે છે। તું જંપુના દાડો ખા, હવે વધુ બોલતો જો, અમરાપણના સીમાડો આવી ગયો, જંપુને વરના ગાલ ઉપર ટાઢા હાથ દીધા, એટલે પ્રેમથી ગાલ પંપાડવા, જંપુએ પોતાના પતિના હાથ ગાલને પ્રેમથી પંપાડ્યા અને કહ્યું કે હવે તું શાંતિથી શાંત પડ, જો અમરાપણનો સીમાડો આવી ગયો છે એટલે કે આપણું ગામ આવી ગયું છે, અને તું હવે બહુ વિચાર કરીશ નહીં,
तू जम्पूनो दाड़ो खाजो, हवे तू वधारे कंई बोल्यो तो पछी मारा मरण पछी बारमानुं भोजन तारे करवुं पड़शे, एटले के हूँ मरी जईश। जम्पूनो दाड़ो खावो एटले के बारमा पछीनुं भोजन करवुं, एटले के हवे तू कंई पण बोलीश तो हूँ मरी जईश, एम कहीने सम દઈને એને શાંત પાડે છે। વિચાર વાયુ ઉપડવો એટલે ખૂબ વિચાર આવવા। સમાજનો સેવક આ જમન એ આઠમની રાતને પહોરે સમાજની શત્રુતાના ઉઘડું ઉઘડું થતા દ્વાર ઉપર છેક ઉંમર સુધી પહોંચી ગયો છે। સમાજનો આ સેવક વર્ગ જે છે એ આઠમની રાતે ઉગેલો, એટલે કે સમાજનો સેવક વર્ગ એટલે કે ચંદ્રની વાત કરે છે। અને આઠમની રાતેને પહોરે સમાજની શત્રુતાના ઉઘડું ઉઘડું થતા દ્વાર ઉપર છેક ઉંમરે એટલે શત્રુતા શરૂ થવાની તૈયારી સુધી પહોંચી ગયો છે। જંપુના જનેતા સમા ફોસલામણોએ એને ત્યાંથી પાછો વાળ્યો, એટલે કે સમાજનો જે સેવક વર્ગ એટલે જમન, સમાજનો સેવક છે જે જમન એ હવે ધીમે ધીમે સમાજનો શત્રુ બનવા જઈ રહ્યો છે। અને સમાજનો શત્રુ બનીને એ, કારણ કે સમાજમાં આવા વ્યવહાર થતા જોઈને એને ખૂબ દુઃખ થાય છે, અને આટલું બધું મજૂરી કરવા છતાં એમ કે શાંતિથી જીવન જીવવામાં આટલી તકલીફ પડતી હોય ને ના જીવી શકતા હોય તો પછી એના કરતાં દાળ પાડવી સારી, ચોરી કરવી સારી, એમ સમાજનો સેવક જાણે સમાજનો શત્રુ બનતા બનવાની તૈયારીમાં હતો એવા સમયે જંપુએ એના પતિને સમજાવી પટાવીને પાછો વાળ્યો, એટલે શત્રુતાના વિચારથી એને દૂર કર્યો, પાછો વાળવો એટલે શત્રુતાના વિચારથી એને દૂર કર્યો। શિયાળવાની લાડી સંભળાતી હતી, શિયાળની લાડી સંભળાતી હતી, ચાંદનીમાં પણ એકાંત અકારી હતી, એટલે ચાંદની રાત હતી છતાં આ એકાંત હતું એ પણ આકરું હતું, સહી ન શકાય એવું અને અપ્રિય હતું। પોતાના પગ ધબકાર પણ કોઈક પાછળ પડ્યું હોય તેવી ભ્રાંતિ કરાવતા હતા, પગના ધબકાર કોઈ પાછળ પડ્યું હોય તેવી અનુભૂતિ કરાવતા હતા। એ બીક ઉડાડવા માટે બોલી, બાઈ બોલી, એ બીક ઉડાડવા માટે એ બોલી, કોક કોઈ કાઠી બાઠી ન નીકળ્યો, દેન કોની છે આવવાની, એટલે એ બીક ઉડાડવા માટે બોલી કે આપણે જે રસ્તામાં ડર હતો, જે જગ્યાએથી પસાર થવાનું હતું, જ્યાં ચોરીનો ભય હતો એ જગ્યા વીતી ગઈ, પણ કોઈ કાઠી બાઠી આવ્યું નહીં, એમ કહે છે, એમ કરીને વાતને ફેરવવા માટે કે બદલવા માટે પ્રયાસ કરે છે। ત્યારે એ કહે છે, કોની દેન છે આવવાની, માતાજીને નારિયેળ માન્યું છે, મેં તો માતાજીને નારિયેળ માન્યું કે અમે સહી સલામત ઘેર પહોંચી જઈએ રાતના સમયે અને કોઈ અડચણ આવે નહીં, એટલે માતાજીની કૃપાથી અમે સહી સલામત ઘેર પહોંચી જઈએ એમાં નારિયેળ માન્યું છે, મારે નારિયેળ ચડાવવાનું છે। ત્યાં તો ગામના પાદરના કૂતરા બોલ્યા અને ગામના પાદરે તેઓ પતિ પત્ની પહોંચી ગયા। આમ આટલી આટલી મહેનત કરવા છતાં ધનિક વર્ગથી એમને આવું શોષણ સહેવું પડે છે, ધનિક વર્ગોના લોકો એમની સાથે આવો વ્યવહાર કરે છે, એનાથી જમન ખૂબ જ દુઃખી થાય છે, અને તેમ છતાં પોતાની પત્ની જંપુ તેને સમજાવીને એને પાછો વાળે છે। આમ જંપુ અને જમનનું સહિયારું જે જીવન છે એ ખરેખર ગરીબીમાં એ બંનેના સહિયારા જીવનને દાગ દેવા જેવી છે અને એક ઉદાહરણ પૂરું પાડે છે કે પતિ પત્નીનું જીવન સુખમાં અને દુઃખમાં હંમેશા સાથે જો વિતાવવાનું થાય તો જીવનમાં ઘણા દુઃખોને આપણે આસાનીથી પાર કરી શકીએ। અને સમાજમાં રહેલી આ વિષમતા પર લેખકે અહીં આપણા ઉપર ભાર મૂક્યો છે, બરાબર। હવે આપણે જોઈએ એના સ્વાધ્યાયના પ્રશ્નો, તો સાચો યજ્ઞ કોને કહેવાય, તો સંસાર તપોવન હોય અને એનો પરસેવો ટપકાવીને ગુજારો કરવાનો હોય તો એ સાચો યજ્ઞ કહેવાય। બીજો પ્રશ્ન છે, જંપુ અને જમન કેવો યજ્ઞ કરી રહ્યા હતા, તો જંપુ અને જમન સંસારરૂપી તપોવનમાં શ્રમરૂપી પરસેવો પાડીને શ્રમરૂપી યજ્ઞ કરી રહ્યા હતા। પછી જંપુએ જમનને શું બોલતા શીખ્યું, તો જંપુએ જમનને બોલતા શીખ્યું કે આ સાકરિયા મેવા લઈ જાઓ, એ આ મધના ઘડા લઈ જાઓ, અમૃતના મેવા લૂંટી જાઓ, એવું બોલતા શીખ્યું। પછી જમન જંપુની સી વ્યથા હતી, તો જમન જંપુની વ્યથા એ હતી કે આટલી ઓછી કમાણીમાંથી તેઓ કોઈ મેળી ચણી નાખવાના નથી, છતાં તેમની પાસેથી શ્રીમંત લોકો આવીને કસી કસીને જીવડા શા માટે રહેતા હશે એવી
એ એમની મનની વ્યથા હતી. પછી સુમનલાલે જંપુને કૌતુકથી પૂછેલા પ્રશ્નોના દરેક જવાબમાં શું દીધું? તો સુમનલાલે જંપુને પૂછેલા દરેક પ્રશ્નના જવાબમાં સંધ્યાના રંગો જેટલી જ નિખાલસ સલુકાઈ દીઠી સંધ્યાના રંગો જેટલી જ નિખાલસ સલુકાઈ દીઠી. પછી ઉજળિયાત જુવાનના મોંમાંથી બહેન શબ્દ સંબોધાતા જંપુ પર તેની શી અસર થઈ? તો ઉજળિયાત વર્ગના મોંમાંથી જંપુ બહેન શબ્દ સંબોધાતા જંપુને એક નવી દુનિયાના દ્વાર ઉગડી ગયા હોય એવું લાગ્યું. પછી બુરાઈના દ્વાર પરથી કૃતિમાં તમને કયું પાત્ર ન ગમ્યું? તો કેસધારી વેપારીનું પાત્ર ન ગમ્યું, કારણ કે એ પૈસાદાર વર્ગનો હોવા છતાં પણ વધુને વધુ આ લોકો ગરીબ લોકોનું શોષણ કરવા માટે નિવૃત્તિ ધરાવતો હતો. પછી બુરાઈના દ્વાર પરથી કૃતિમાં કયા બે વર્ગની મનોવૃત્તિ ઉજાગર થઈ છે? તો ગરીબ વર્ગ અને શ્રીમંત વર્ગની મનોવૃત્તિ ઉજાગર થઈ છે. પછી બુરાઈના દ્વાર પરથીનો સાહિત્ય પ્રકાર શું છે? તો નવલિકા છે અને પાઠના લેખકનું નામ ઝવેરચંદ મેઘાણી છે. તો આ રીતે તમારે દસેક પ્રશ્નો કેટલીક ટેક્સ્ટબુકમાં જેની પાસે જૂની ટેક્સ્ટબુક હશે એમાં સ્વાધ્યાય આપેલું નથી, તો તમારે આ રીતે પાઠની અંદરથી જે હેતુલક્ષી પ્રશ્નો મેં પેરેગ્રાફો ચલાવ્યા એ પ્રમાણે આપ્યા છે એ પ્રમાણે તમારે બનાવી દેવાના, એટલે આખા પાઠનું વિષયવસ્તુ તમને સ્પષ્ટ થઈ જશે. બરાબર? ઓકે, થેન્ક યુ.